नमस्कार विद्यार्थी मित्रों, आज आप बात करशु धोरण 10 मा विषय गणित प्रकरण नंबर 9 त्रिकोणमिति ना उपयोगों विषय। बराबर तो विद्यार्थी मित्रों, आ चेप्टर आप शुरुआत करी त्यारे मैं उदाहरण नंबर 1 तमने भणावी दीधेलू। बराबर अने स्वाध्याय अमुक दाखलाओ पण आपणे जोई लीधा। आज आप बात करवानी छे अमुक उदाहरणों विषय। तो अहींया मैं रकम लखेली छे उदाहरण नंबर 2 नी। बराबर तो रकम घनी मोटी छे, पहेला हूँ रकम समझावी दऊं। बराबर पछी आपणे आगळ दाखलो गणीए। रकम में आपने आकृति आपी दीधेली, जो आ दाखलो परीक्षा में पूछाय तो आ रकमनी साथोसाथ तमने आकृति आपेली हशे। बराबर चलो रकम हूँ वाँचो छु। एक इलेक्ट्रीशियन, इलेक्ट्रीशियन एटले तमने ख्याल हशे सामान्य रीते जे इलेक्ट्रिक वर्कर होय के जे ते काम इलेक्ट्रिक ने लगता होय। बराबर छे, लाइट फिटिंग ने लगता, कोईक वायरिंग बळी गयु होय तो चेन्ज करवो, पंखा रिपेरिंग आ ते जे ते। बराबर छे, इलेक्ट्रिशियन ने लगता, इलेक्ट्रिक ने लगता जे ते वर्क करता होय इलेक्ट्रिशियन कहेवाय। ने 5 मीटर ऊंचाई वाला थांभला पर, खास करीने इलेक्ट्रिशियन छे ए पोतानुं वाहन लईने थांभला रिपेरिंग करवा माटे आवे। कोईक तमने वायरिंग बळी गयु होय अथवा कोई टीसी चेन्ज करवानुं होय। बराबर छे, तो आवी नानी मोटी समस्याओ जे इलेक्ट्रिक ने लगती होय एने सोल्व करवा वाला व्यक्ति ने इलेक्ट्रिशियन बोलवामां आवे। एक इलेक्ट्रिशियन ने 5 मीटर ऊंचाई वाला थांभला पर, थांभला ने एक ऊंचाई आपेली छे 5 मीटर, ए थांभला पर फॉल्ट नुं समारकाम करवानुं छे। फॉल्ट, फॉल्ट एटले कोईक ने नुकसान थयुं होय, कोई प्रॉब्लम क्रिएट थई होय। बराबर छे, कोई थांभला पर चढ़ीने रिपेरिंग कामकाज करवानुं छे, कंईक प्रॉब्लम थयेली छे એને ફોલ્ટ બોલતા હોઈએ છીએ આપણે ખાસ કરીને। અને સમારકામ એટલે શું? તો કે રિપેરિંગ કામ। સમારકામ એટલે રિપેરિંગ કામ। બરાબર, થાંભલા પર ચડીને ફોલ્ટનું સમારકામ કરવાનું છે। આ માટે તેણે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે। જુઓ આકૃતિ। હવે થાંભલા ઉપર આપણે રિપેરિંગ કામ કરવું હોય તો વ્યક્તિ છે એ થાંભલાની ટોચ ઉપર ન ઉભો રહે। ટોચ ઉપર ઉભો રહીને કામ કેવી રીતે કરી શકે? પોસિબલ નથી ને। તો થાંભલાથી થોડુંક નીચે રહીને સમારકામ રિપેરિંગ કામકાજ કરવાનું હોય છે। તો થાંભલો છે 5 મીટર લંબાઈનો, અહીંયા એડી છે, આ થાંભલો આખો છે। બરાબર, આ થાંભલાની ટોચ છે એ છે તે। તો આ વ્યક્તિ અહીંયા નિસરણીથી ચડીને અહીંયા બી પાસે ઊભો રહીને અહીંયા રિપેરિંગ કામ કરશે। ખ્યાલ પડી ગયો? તમે અમુક વ્યક્તિને જોયા હશે કે થાંભલાનો કંઈક રિપેરિંગ કામકાજ હોય તો થાંભલાની ઉપર ન ચડે, થાંભલાથી થોડાક નીચે રહીને રિપેરિંગ કામકાજ કરે। ઓકે, તો થાંભલાથી નીચે કેટલું નીચે? તો કે 1.3 મીટર નીચે સુધી, એટલે ટોચથી 1.3 નીચે, 1.3 મીટર નીચે અહીંયા ઊભો રહે, અહીંયા એના પગ હોય બી બિંદુએ, અને એ બિંદુએ રિપેરિંગ કામકાજ કરતો હોય પોતાના હાથ વડે। બરાબર છે, જે તે સાધન સામગ્રી હોય તેના વડે। આ માટે તે સમક્ષિતિ, સમક્ષિતિ એટલે સીધી રેખા સાથે 60 અંશ માપનો ખૂણો રહે તે રીતે એક નિસરણી થાંભલા સાથે ત્રાંસી ટેકવે છે। અહીંયા આ નિસરણી ત્રાંસી ટેકવેલી છે, આ થાંભલો છે, થાંભલાની સાથે નિસરણી ટેકવી છે અને અહીંયા 60 નો ખૂણો બને છે। ત્યારબાદ અને ઈચ્છિત જગ્યાએ જો નિસરણી ટેકવીને નિસરણી ઉપરથી અહીંયાથી ચડીને અહીંયા ઉભો રહ્યો, ઈચ્છિત જગ્યાએ અહીંયા ઉભો રહ્યો પહોંચે છે તો નિસરણીની લંબાઈ કેટલી હશે? તદ ઉપરાંત એટલે કે નિસરણીની લંબાઈ એટલે શું થઈ ગયું? અહીંયાથી તે ચડ્યો, BC એ નિસરણીની લંબાઈ કહેવાય। ત્યારબાદ નિસરણીની લંબાઈ કેટલી હશે એ મેળવવાનો, એટલે પહેલો પ્રશ્ન એક થયો। તદ ઉપરાંત નિસરણીને થાંભલાના પાયાથી, થાંભલાનો પાયો ક્યાં છે? તો કે અહીંયા D બિંદુએ। નિસરણીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડે? તો નિસરણી એ સી બિંદુએ છે, થાંભલાનો પાયો ડી બિંદુએ છે, એટલે કે CD માપ મેળવવાનું છે અને BC માપ મેળવવાનું છે। આવા બે પ્રશ્ન કરેલા છે। ઓકે, આ થઈ ગઈ આપણી રકમ। ચાલો આકૃતિ આપી છે, શોર્ટકટમાં સમજાવી દો એટલે તમને ઈઝી થઈ જાય એકદમ દાખલો। આ આકૃતિ જો, આ માપ આપ્યું છે 60 અંશ। ચાલો બીજા કોઈ બાજુ અહીંયા એક ત્રિકોણ બને છે, BDC અથવા BCD પણ બોલી શકો, એમાંથી કોઈ બાજુનું માપ આપેલું છે કે નહીં? તો અહીંયા થાંભલાની આખી ઊંચાઈ આપે છે, જો 5 મીટર ઊંચાઈ વાળા થાંભલા, તો વિદ્યાર્થી મિત્રો એના પરથી આપણે અહીંયા એવું કહી શકાય કે આ જે માપ છે અહીંયાથી અહીંયા સુધી, એટલે કે A થી D નું
કેટલું છે? 5 મીટર છે. કેટલું છે? 5 મીટર છે. હવે આ ત્રિકોણ માટે આ બાજુનું માપ જોતું હોય તો મેળવી શકાય, તો આ માપ કાપવું પડે ને, કાઢી નાખવું પડે. તો આ AB કેટલું માપ છે? તો કે 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. એટલે અહીંયા પહોંચીને સમારકામ કરવાનું 1.3 મીટર. તો આ માપ છે 1.3 મીટર છે. ખ્યાલ પડ્યો? રકમ થોડીક તમને કન્ફ્યુઝ કરે છે, કાંઈ છે નહીં. કે થાંભલાની આખી ઊંચાઈ 5 મીટર છે, એ વ્યક્તિ બી પાસે ઊભો છે, બી બિંદુ એટલે થાંભલાથી 1.3 મીટર નીચે, તો અહીંયા ઊભો હોય. તો આ બીડી માપ જોતું હોય તો 5 માંથી 1.3 બાદ કરી નાખો એટલે આપણને બીડી નું માપ મળી જાય. થઈ ગયું ક્લિયર? હવે આપણે જે આ રકમ અને આકૃતિ પરથી જે તે માહિતી મળે છે તે હું પહેલા લખું, ધ્યાન આપજો. કે ધારો કે આકૃતિમાં બતાવ્યા મુજબ, નિસરણીની લંબાઈ BC છે, બરાબર? જે ત્યાં માહિતી આપી તે પહેલા લખી નાખો. પછી થાંભલાની ઊંચાઈ, થાંભલો કેટલો ઊંચો છે? AD 5 મીટર. AD બરાબર 5 મીટર છે, થાંભલાની ઊંચાઈ આપી દીધી. પછી આપણને એક શબ્દ આપેલો છે કે 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે, બરાબર? ચાલો હવે એક એ શબ્દ હું અહીંયા લખું કે થાંભલા પર ફોલ્ટનું સમારકામ, જો કરવું હોય, થાંભલા પર ફોલ્ટનું સમારકામ, રિપેરિંગ કામ કરવું હોય, આ માટે તેણે સમારકામ, થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવા માટે ઇલેક્ટ્રિશિયનને 1.3 મીટર નીચે સુધી પહોંચીને, 1.3 મીટર નીચે સુધી રહેવું પડે છે, થાંભલાથી 1.3 મીટર નીચે રહેવું પડે છે. તો એના પરથી આપણે આકૃતિમાં કહી શકાય કે અહીંયા AB બરાબર કેટલું થઈ જાય? 1.3 મીટર, બરાબર? તો અહીંયા હું લખું છું, ધ્યાન આપજો. AB બરાબર 1.3 મીટર. ચાલો AB મળી ગયું. હવે મારે BD જોતું હોય તો હવે BD બરાબર શું કહી શકાય? AD માઇનસ AB. ચલો BD બરાબર AD 5 અને AB 1.3, એટલે કેટલો જવાબ આવે? BD બરાબર 4 માંથી 0.7 કાઢો એટલે 3.7 મીટર. 3.7 મીટર. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો, આપણને આ BD નું માપ મળ્યું 3.7 મીટર. હવે આ એક ત્રિકોણ છે BCD, જે ત્રિકોણ અહીંયા મને BCD દેખાય તેનો એક ખૂણો મળી ગયો અને આ બાજુનું માપ મળી ગયું. બે પ્રશ્ન કરેલા છે, એક નિસરણીની લંબાઈ અને થાંભલાથી નિસરણી વચ્ચેનું અંતર. તો આ માપ અને આ માપ મેળવી શકાય કેવી રીતે? કે આ કાટકોણ ત્રિકોણ બને છે BCD, બરાબર? ત્રિકોણ BCD કાટકોણ ત્રિકોણ છે. કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે, જેમાં ખૂણો D બરાબર 90 અંશ, ખૂણો C બરાબર 60 અંશ અને એક બાજુનું માપ આપ્યું છે BD બરાબર 3.7 મીટર છે. ઓકે, આ ત્રિકોણમાં 3 માહિતીઓ આપેલી છે. આના પરથી આપણે 2માંથી કોઈ પણ બાજુ, કર્ણ અથવા પાસેની બાજુ મેળવી શકાય, જે પહેલાં મેળવી હોય તે. ચાલો પહેલાં હું CD મેળવી લઉં. તો અહીંયા સામેની બાજુ અને પાસેની બાજુ એટલે ટેનવાળા સૂત્રનો ઉપયોગ કરવો પડે. ટેન સી બરાબર સામેની બાજુ BD અને પાસેની બાજુ CD. ચાલો CD, ટેન સીની કિંમત મૂકું, C બરાબર 60 અંશ છે, BD ની વેલ્યુ 3.7 મીટર છે અને CD
टेन साइठ की किमत मूकीए तो जवाब आए अपनी पास रूट थ्री त्रण पॉइंट सात सी डी सी डी ने करता बनावो त्रण पॉइंट सात ना छेद में वर्गमूल त्रण करणी लई लो वर्गमूल त्रण वडे गुणो ने भांगो तो छेद में त्रण थी जाए ऊपर त्रण पॉइंट सात वर्गमूल त्रण एटले किंमत लेवानुं कीधुं जो एक पॉइंट तोतेर मूकी दो अने छेद में त्रण उपलानो बे नो गुणाकार करो तो गुणाकार करी आपणे तो केटलो थई जाय साडत्रीस गुणिया एक सौ तोतेर भांग्या दस भांग्या सौ एटले भांग्या हजार करवा पड़े तो एक सौ तोतेर गुणिया साडत्रीस करी नाखू पेला जीरो त्रण तेरी नौ नौ आनाथी पण एक टूंकी रीत थई जाय जो कई रीते करणी लीधा वगर आपणे वर्गमूल त्रण नी किंमत मूकी दईए बराबर छे अहींया ध्यान आपजो बधा वर्गमूल त्रण नी किंमत जो एक पॉइंट तोतेर रकम आपी तो सी डी बराबर साड़त्रीस ना छेद में दस आ अंश अने छेद में वर्गमूल त्रण एटले एक पॉइंट तोतेर एक सौ तोतेर ना छेद में सौ आ जीरो कैंसल दस पर गुणाकार में जाए त्रो सीतेर भांग्या एक सौ तोतेर चलो त्रो सीतेर भांग्या एक सौ तोतेर करिए चलो सौ तेरी त्रो थी जाए बे वड़े लेव पड़े एक सौ तोतेर ना डबल करो त्रण दू छ सात दू चौद ना चोकड़ो वती एक बे का बे ने एक त्रण त्रो छेतालीस त्रो सीतेर मे त्रो छेतालीस जाए तो चौबीस वे भाग नो ले जीरो मुकता है पॉइंट बराबर से चलो अहियाँ जो त्रण एक वड़े लेव पड़े एक वड़े नहीं बे वड़े लीए तो सत्तर दू चौतरी हालो थी गय तो वधी जाए एक वड़े लेव पड़े एक सौ तोतेर चलो सात एले एशी वीस बीजा सत्यावीस ने सड़सठ जीरो मूको हवे सत्तर तेरी एकावन सत्तर चौक वर्ष एले सत्तर तेरी एकावन चार तेरी तन तेरी नौ सात तेरी एक एकड़ो वधी बे तन एका तन ने बे पांच बराबर बे पॉइंट तेर पछी कई आंकड़ा आगळ आवे पण बे पॉइंट तेर हाले बे पॉइंट त्रण मीटर आ एक जवाब मळी गयो बराबर अहीं भांगाकार करी नाख्यो फरी वार जोईए विद्यार्थी मित्रों के अहीं साठ अंश खूणो आपेलो हतो आ सामेनी बाजू छे आ पासेनी बाजू मेळवी होय तो टेन साठ नो उपयोग करीने सामेनी बाजू भांग्या पासेनी बाजू अने वर्गमूळ त्रण अहीं आवे छे छेदमां जे आपने रकममां कीधेलुं एक पॉइंट तोतेर लो वर्गमूळ त्रण नी जगह में एक पॉइंट तोतेर मूकीने सादरूप आप्युं तो जवाब आव्यो बे पॉइंट तेर मीटर बराबर छे એમાં પોઈન્ટ ડિફરન્સ ચાલે દાખલા તરીકે પોઈન્ટ બે પોઈન્ટ ચૌદ આવતું હોય બે પોઈન્ટ પંદર આવતું હોય તો ચાલે બે પોઈન્ટ બાર આવતું હોય બરાબર પોઈન્ટમાં જરાક ડિફરન્સ હશે તો ચાલશે હવે આપણે આગળ બીજો જોઈએ જો આ પણ હું મળ્યું સી ડી ક્યાં છે સી ડી અહીંયા આ શું મળ્યું બે પ્રશ્ન કર્યા હતા એનો એક પ્રશ્નનો જવાબ કે થાંભલાથી નિસરણી વચ્ચેનું અંતર એ આપણને મળી ગયું બે પોઈન્ટ તેર મીટર હવે નિસરણીની લંબાઈ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો આ નિસરણીની લંબાઈ છે બી સી હવે બી સી મેળવું હોય તો મારી પાસે સામેની બાજુ છે પાસેની બાજુ સોરી સામેની બાજુ છે અને કર્ણ મેળવો તો સામેની બાજુ અને કર્ણ આવતો હોય તેવું સૂત્ર આપણે વાપરી શકાય સામેની બાજુના છેદમાં કર્ણ એટલે સાઈન વાળું સૂત્ર સાઈન સી સામેની બાજુ બી ડી અને કર્ણ બી સી ચાલો સાઈન સી સી નો કેવો માપ છે સાઈઠ અંશ બીડી નું માપ કેટલું મળેલું છે બીડી નું ત્રણ પોઈન્ટ સાત અને છેદમાં બી સી ચાલો આ ટેન સાઈઠ ની કિંમત કેટલી થાય વન બાય ટુ રૂટ થ્રી બાય ટુ થાય રૂટ થ્રી બાય ટુ ત્રણ પોઈન્ટ સાત ના છેદમાં બી સી અહીંયા ગુણાકારમાં જાય એટલે રૂટ થ્રી બી સી બે અહીંયા ગુણાકારમાં આવે એટલે સાડત્રીસ દુ કેટલા થઈ જાય સાત દુ ચૌદ નો ચોકડો વધી પડી એક બે ત્રી છ ને એક સાત સાત પોઈન્ટ ચાર ભાંગ્યા વર્ગમૂળ ત્રણ લઈ જાઓ વર્ગમૂળ ત્રણ એટલે એક પોઈન્ટ તોતેર આનો ભાગાકાર કરશો એટલે જવાબ આવશે સાત પોઈન્ટ ચાર ચાર પોઈન્ટ અઠ્યાવીસ આવશે બરાબર પોઈન્ટ ડિફરન્સ ચાલશે આ બીજો જવાબ આ પહેલો જવાબ આ બીજો જવાબ હવે વિદ્યાર્થી મિત્રો તમારે લખવું કઈ રીતના તો આમ વાળી લીટી લખી નાખવાની હવે આમ વાળી લીટીમાં તમે ધ્યાન આપજો બે પ્રશ્નો હતા નિસરણીની ઊંચાઈ ચાલો આમ વાળી લીટી તો એકદમ ઈઝી વસ્તુ છે ખાલી રકમ જોઈને તમારે લખી નાખવાની રકમમાં ક્યાં જો અહીંયા નિસરણીની લંબાઈ કેટલી હશે તો આમ
નિસરણીની લંબાઈ, ચાલો નિસરણીની લંબાઈ શું હતી? બીસી. બીસી કેટલું મળ્યું આપણને? 4.28, બરાબર 4.28 મીટર મળે છે. અને બીજો શું પ્રશ્ન હતો? નિસરણીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડે? અને નિસરણીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડે? એટલે કે એનું માપ છે સીડી. સીડી કેટલું મળ્યું? 2.13 મીટર. 2.13 મીટર દૂર રાખવી પડે. ઓકે, આમાં પોઈન્ટ ડિફરન્સ ચાલશે વિદ્યાર્થી મિત્રો. આ આપણો જવાબ આવી ગયો ઉદાહરણ નંબર 2 નો. પાઠ્યપુસ્તકમાં લખ્યું છે તેવી રીતે લખવાનું નથી, જેમ હું શીખવાડું એવી રીતે જ લખજો. એ 100 એ 100% પરીક્ષામાં તમારું સાચું પડશે અને એક પણ માર્ક કપાશે નહીં. અને એકદમ સરળ રીતે હું તમને શીખવાડું છું બને ત્યાં સુધી, બરાબર છે? એટલે ખાસ હું જે રીતે શીખવાડું એ રીતે તમે બુકમાં લખજો. ફરી વાર આપણે જોઈ લઈએ ઉદાહરણ 2, કે અહીંયા આપણને એક ઇલેક્ટ્રિશિયનની વાત થતી હતી કે જેમાં 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવું, એટલે રિપેરિંગ કામ કરવાનું છે. આ માટે તેણે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે, બરાબર? ટોચથી 1.3 મીટર નીચે આવીને એને સમારકામ કરવાનું છે. જુઓ આકૃતિ, આકૃતિ રકમ આપેલી. આ માટે તે સમક્ષિતિજ રેખા સાથે 60° માપનો ખૂણો રહે તે રીતે એક નિસરણી થાંભલા સાથે ત્રાંસી ટેકવી છે અને ઈચ્છિત જગ્યાએ, કે જે જગ્યાએ એને ઊભું રહેવાનું હોય કામ કરવા માટે, એવી ઈચ્છિત જગ્યાએ પહોંચે છે. તો નિસરણીની લંબાઈ કેટલી અને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડે નિસરણીને? તો આકૃતિ આપેલી હતી આ બી સી ડી. હવે તમારે એક બેઝિક માઇન્ડ જોડાવવાનું. કેવું? કે કોઈ પણ કાટકોણ ત્રિકોણ હોય, જો એમાં ખૂણો આપેલો હોય ને તો એક બાજુ આપેલી જ હોવી જોઈએ. એ 100% વાત છે કે બાજુ આપેલી હોય, આપેલી હોય ને આપેલી જ હોય. અને બાજુ ન આપેલી હોય ને તો ગમે એમ કરીને મેળવવી જ પડે. એ તમે ન મેળવી શકો તો દાખલો જ ન થાય. દાખલો જો તમારે ગણવો હોય, સોલ્વ કરવો હોય, તો એક ખૂણો અને એક બાજુ આ હોવી જરૂરી છે. એમાંથી એક બાજુ ન હોય, માત્ર એક ખૂણો જ હોય ધારો કે, તો દાખલો ગણી શકાય નહીં. માત્ર બાજુ હોય, ખૂણો ન હોય તો દાખલો ગણી શકાય નહીં. બંને વસ્તુ હોવી જરૂરી છે, એક ખૂણો અને એક બાજુ. અહીંયા ખૂણો આપ્યો તો આ બાજુનું માપ 3 છે. બી ડી, બી સી અને સી ડી 3 માંથી એક બાજુનું માપ હતું નહીં શરૂઆતમાં. પણ આખા થાંભલાની ઊંચાઈ 5 મીટર હતી અને આ 1.3 મીટર માપ હતું. તો આ 5 માંથી આ 1.3 કાઢ નાખો તો આ મળી જાય. હવે એક બાજુ મળી ગઈ, હવે એક બાજુ મળી ગઈ. તો એ બાજુ અને આ ખૂણાનો ઉપયોગ કરીને તમે બીજી 2 બાજુ મેળવી શકો. એના માટે છે ત્રિકોણમિતીય ગુણોત્તરો, સાઇન કોસ, ટેન કોસ, સેક કોસ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તમે દાખલો જોઈ શકો છો અહીંયા. ત્યારબાદ ઉદાહરણ નંબર 3 જોઈએ. ચાલો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જે કોષ્ટકના માપ પ્રકરણ 8 માં શીખી ગયા એ કોષ્ટકના માપ તૈયાર કરી નાખજો. અને ત્રિકોણમિતીય ગુણોત્તરના 6 સૂત્ર, સાઇન કોસ ટેન કોટ સેક કોસેક વાળા 6 સૂત્ર તૈયાર કરી નાખજો, બરાબર છે? એના પર જ આખું પ્રકરણ છે. ચાલો ઉદાહરણ 3 માં રકમ આપી છે 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક. નિરીક્ષક એટલે એક વ્યક્તિ, રકમ નહીં લખું, બરાબર છે? અહીંયા તમને હું દાખલો ખાલી આકૃતિ દોરીને સોલ્વ કરાવું. કે એક પોઈન્ટ, આ નિરીક્ષક, નિરીક્ષક એટલે એક વ્યક્તિ છે. નિરીક્ષક એટલે નિરીક્ષણ કરવા વાળી, જોવા વાળું વ્યક્તિ, એને નિરીક્ષક પોતે કહેવાય. અને જેનું જોતી હોય એને નિરીક્ષણ કરતું કહેવાય, બરાબર? કે આ વસ્તુનું નિરીક્ષણ કરે છે. નિરીક્ષક પેલી વસ્તુનું નિરીક્ષણ કરે છે એવું બોલાય. 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક, આની ઊંચાઈ છે 1.5 મીટર.
બરાબર આ નિરીક્ષક છે. એક ચીમની થી 28.5 મીટર દૂર ઉભેલ છે. આ વ્યક્તિ 28.5 મીટર દૂર ઉભેલી છે. વધી ગયું થોડુંક, ટૂંકાઈ દઈએ. આ ચીમની છે, ચીમની થી. હવે ચીમની એટલે શું એ પ્રશ્ન ઘણાને થતો હશે. આ એક વિજ્ઞાન વિષયનો શબ્દ છે ચીમની. તેમાં ઘણી બધી ફેક્ટરીઓ જોઈ હશે, કારખાનાઓ જોઈ હશે, જેમાંથી ઘણા બધા ગોટા ને ગોટા ધુમાડા નીકળતા હોય, બરાબર છે. તો એ ધુમાડો જેથી નીકળતો હોય એવું એક ઊંચ લંબાઈ વાળું એક વસ્તુ બનાવેલી હોય એમ, બરાબર છે. રાઉન્ડ સર્કલ ટાઈપ બનાવેલું હોય, સીધું ગોળાઈ વાળું, બરાબર. એમાંથી ઉપરથી ધુમાડો નીકળતો હોય ફેક્ટરીમાં, એમાંથી એ જે ધુમાડો નીકળવાળો જે ભાગ હોય સીધો ઊભો બનાવેલો, એને ચીમની બોલવામાં આવે. શું બોલવામાં આવે? ચીમની. ખ્યાલ પડી ગયો? ચીમની કઈ રીતના હોય? કાંઈથી આમ ધુમાડો નીકળતો હોય ફેક્ટરી અથવા કંપનીમાંથી, બરાબર છે. હવે આ જે ચીમની છે એ આ નિરીક્ષકથી કેટલી દૂર છે? તો કે 28.5 મીટર દૂર છે. આ રકમ પરથી મેં આકૃતિ બનાવી. ફરીથી આગળ જોઈએ કે 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એ એક ચીમનીથી, આ ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે. આ અહીંયા દૂર ઉભેલી છે. હવે કોઈ વસ્તુ જોઈ તો તે પોતાની આંખોથી જોશે, અને આંખ અહીંયા હોય, અહીંયા એના પગ હોય, ક્લિયર. તો અહીંયા ટોચ જોઈ તો એ ક્યાંથી જોઈ? આંખથી તો જોઈ શકે જ માણસ. આગળ તેની આંખથી ચીમનીની ટોચના ઉત્સેદકોણમાં 45 અંશ છે. જો એની આંખથી આ ટોચ જોઈ છે તે, પાછું લઈ લો, પાછલી, હા હવે બરાબર આવ્યું. ચાલો અહીંયા એની આંખથી ચીમનીની ટોચ જોઈ તો 45 અંશ માપનો ઉચ્છેદ કોણ આપી દીધો, બરાબર. તો અહીંયા જો અહીંયા ખૂણો મારે બનાવવો હોય તો કઈ રીતના બનાવી શકાય? આમ. તો અહીંથી એક બીજી લાઈન ખેંચવી જ પડે 100%, તો અહીંયા ખૂણો 45 નો બને. આને કહેવાય ક્ષૈતિજ રેખા. આપણે ભણી ગયા શરૂઆતમાં, બેઝિકમાં આ પ્રકરણ શરૂઆત કર્યું હતું ત્યારે મેં સ્ટાર્ટિંગમાં અમુક માહિતી આપી હતી. ત્યારે મેં કીધું આંખથી જે સીધી લાઈન જોઈ એને ક્ષૈતિજ રેખા કહેવાય, નીચે જોઈ એને ઔષેધ કોણ, અને ઉપર જોઈ એને ઉચ્છેદ કોણ. જો અહીંયાથી ઉપર જોઈ તો અહીંયા ઉચ્છેદ કોણ બન્યું. આ સીધી રેખાને શું કહેવાય? ક્ષૈતિજ રેખા. નીચે જોઈ તો ઔષેધ કોણ. હવે આપણે આ આકૃતિમાં નામકરણ કરી દઈએ, બરાબર, નામ આપી દઈએ. ચાલો ઓકે. રકમમાં ક્યાંય નામ આપણને આપેલા નથી, આપણે આપણી રીતે બનાવવાના છે નામ. અહીંયા હું આપી દઉં એ. આપણે પેલા મેળવવાનું શું છે? પ્રશ્ન શું હતો? ચીમનીની ઊંચાઈ કેટલી હશે? તો ચીમનીનું નામ આપી દઉં ને, એ બી નામ આપી દઉં, બરાબર. એ બી મેળવવાનું થઈ જાય. ચીમનીની કુલ ઊંચાઈ રકમમાં તો આપેલી છે? ના ના, રકમમાં ચીમનીની ઊંચાઈ નથી આપી. આ વ્યક્તિ અને ચીમની વચ્ચેનું અંતર આપેલું છે, ક્લિયર. ચીમનીની ઊંચાઈ જોતી છે. ચાલો કામ કરી દઈએ. એ બી સી ડી અને અહીંયા ઈ નામ આપી દો. આ રીતના નામ આપી દઈએ. કોઈ પણ રીતે તમે આપી શકો. એક્સ વાય ઝેડ જે દેવું હોય, પી ક્યુ આર ડી ઈ એફ, જે આપવું હોય તે, બરાબર. હવે આપણે આ આકૃતિ પરથી કઈ કઈ માહિતી લખી શકાય તે બેઝિક માહિતી લખો. કે ધારો કે ચીમનીની ઊંચાઈ, ઓકે વિદ્યાર્થી મિત્રો, ચીમની એટલે તમને ખ્યાલ પડી ગયો હશે જે ઓલા ફેક્ટરી અને કારખાનાઓમાંથી ધુમાડા નીકળતા હોય, જે આમાં બનાવેલી ઊંચી વસ્તુ જે બનાવેલી હોય છે, બરાબર છે, જેમાંથી ધુમાડા નીકળતા હોય તે વસ્તુને શું કહેવાય? ચીમની કહેવામાં આવે. ધારો કે ચીમનીની ઊંચાઈ આપણે શું લઈ લઈએ? એ બી છે એવું ધારી લઈએ. બીજી વસ્તુ આપણને એક માપ આપ્યું છે, બરાબર. નિરીક્ષકની ઊંચાઈ સી ડી. નિરીક્ષકની ઊંચાઈ સી ડી બરાબર 1.5 મીટર છે. આ સી ડી છે ને આ બીઈ છે, આ બંને કેવા માપ બને? સમાન બને. તો એ લખી શકાય સી ડી બરાબર બીઈ બરાબર 1.5 મીટર. બીજી વસ્તુ કે નિરીક્ષક અને ચીમની વચ્ચેનું અંતર. નિરીક્ષક અને ચીમની વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે રકમમાં? 28.5 મીટર આપેલ છે. 28.5 મીટર આપેલ. તો આમાં શું લખી શકાય? બીસી અથવા ડીઈ બે લખી શકાય. બીસી બરાબર ડીઈ બરાબર 28.5 મીટર આ આપણે રકમ ઉપરથી લખ્યું, ક્લિયર. બે
બે વસ્તુ 28.5 થાય તો આ 28.5 મીટર થાય, આ 1.5 મીટર થાય તો આ 1.5 મીટર થાય. લંબચોરસમાં સામસામેની બાજુના માપ સરખા હોય એ નિયમ છે, આપણને ખ્યાલ છે. હવે વિદ્યાર્થી મિત્રો, નિસરણીની કુલ લંબાઈ AB છે, મને BE માપ મળી ગયું 1.5, તો મારે AE મેળવવું પડે. AE માં હું BE એડ કરી દઉં એટલે આખો માપ AB મળી જાય, તો AE મેળવવા માટે શું કરવું પડે? ચાલો, તો મેં તમને કીધું હતું ત્રિકોણમાં એક ખૂણો ને એક બાજુ આપેલી જ હોય, 100% નહીં, ન આપ્યો ગમે એમ કરીને મેળવી લેજો, બરાબર. એ બાજુ ન મળે, એક બાજુ ન હોય, એક ખૂણો આપેલો હોય પણ એકાદી બાજુ ન હોય, તો એ મેળવવાની હોય. ન મળતી હોય તો દાખલો જ ન ગણી શકાય. ચાલો, અહીંયા મળી જાય છે આના પરથી અહીંયા, તો હવે આ બાજુ મેળવી તો આ ખૂણાની આ પાસેની બાજુ કહેવાય, આ સામેની બાજુ કહેવાય, બરાબર. તો ચાલો, એક ત્રિકોણ રચાય છે એટલે એ ત્રિકોણ ઉપરથી લખીએ આપણે કે અહીં ત્રિકોણ AED અથવા ADE કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ છે જેમાં ખૂણો ઈ બરાબર 90° આ 90° થાય, ખૂણો ડી બરાબર 45°, અને આ DE બાજુ 28.5 મીટર મળે છે. ચાલો, એટલી માહિતી મળી ગઈ. ત્યારબાદ હવે આપણે ત્રિકોણ અહીંયા આ પાસેની બાજુ આપી સામેની બાજુ જોતી છે, તો સામેની અને પાસેની બાજુ બે શબ્દ આવતો હોય, ટેન વાળું સૂત્ર, ટેન ડી બરાબર સામેની બાજુ AE અને છેદમાં પાસેની બાજુ DE. ચાલો, કિંમતો મૂકીએ. ડી ની વેલ્યુ કેટલી આપી છે? 45°. AE નથી ખબર, મેળવવાનું છે. DE 28.5, ટેન 45 ની કિંમત થાય 1 ગુણ્યા 28.5 એટલે 28.5 જ થાય, એટલે AE બરાબર 28.5 મીટર મળે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ નથી આવ્યો, આપણને 28.5 મીટર મળ્યું A થી E સુધીનું માપ, બરાબર. એમાં આપણે 1.5 મીટર ઉમેરી દઈએ, 28.5 માં 1.5 એટલે AB મળી જાય, જે આપણે મેળવવાનું છે. AB એટલે કે ચીમનીની ઊંચાઈ. હવે ચીમનીની ઊંચાઈ AB બરાબર, ચીમનીની ઊંચાઈ AB બરાબર AE વત્તા BE. AE 28.5 અને BE 1.5, આ બેને સરવાળો કરો એટલે 30 મીટર થાય, બરાબર. 30 મીટર થાય. આમ ચીમનીની ઊંચાઈ 30 મીટર મળે છે. આ દાખલો પૂરો થઈ ગયો, એકદમ ઈઝી દાખલો હતો. ખાસ કરીને આકૃતિ કઈ રીતે બનાવવી રકમ ઉપરથી એ જ સમજવાનું છે આપણે. તો રકમ ઉપરથી તમને આકૃતિ બનાવતા સમજાઈ જશે, તો પછી ધીરે ધીરે દાખલો આગળ 100% આવડી જશે. ઓકે, એકદમ ઈઝી દાખલો છે, તમે જોઈ શકો છો. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રકરણ શીખતા પહેલાં પ્રકરણ 8 તૈયાર કરજો, અને તેના ફરીથી હું આ સ્ટેપ તમને યાદ દેવડું, આ ટોપિક્સ બધા યાદ રાખજો. પહેલું છે પાયથાગોરસ નો પ્રમેય, બીજું ત્રિકોણમિતિય ગુણોત્તરો, ત્રિકોણમિતિય ગુણોત્તરો, ત્યાર પછી ત્રીજું કોષ્ટક, ચોથું સંબંધ સૂત્રો, અને પાંચમું સૂત્રોની માયાજાળ. આ 5 ટોપિક તમે ક્લિયર કરશો એટલે પ્રકરણ 8 અને 9 આ બંને તમને ક્લિયર થઈ જશે, બરાબર. પ્રકરણ 9માં શેની જરૂર પડશે? તો કે આ પહેલા 3 પોઈન્ટની, પાયથાગોરસનો પ્રમેય, ત્રિકોણમિતિના ગુણોત્તરો જે 6 આવે, સાઈન કોસ, ટેન કોસ, સેક કોસેકના સૂત્ર, અને કોષ્ટક, બધી કિંમત જે તે ખૂણાની કિંમત 0, 30, 45, 60 અને 90. આ 3 ટોપિક છે એ 9માં પ્રકરણમાં કામ આવશે, અને 5 ટોપિક છે તે પ્રકરણ 8માં કામ આવશે. આ ખાસ કરીને આ 5 કમ્પ્લીટ તૈયાર કરી નાખો એટલે પ્રકરણ 8 અને 9 એકદમ ઇઝી લાગશે. બધા પાઠમાં છે વિદ્યાર્થી મિત્રો, સૌથી અઘરામાં અઘરું પ્રકરણ છે ને,
તો એ 8 અને 9 એવું તમને લાગશે ક્યાં સુધી કે આ ટોપિક ક્લિયર નહીં કરો ત્યાં સુધી તમે કોઈ પણ પ્રશ્ન મને કરશો સાહેબ આ નથી સમજાતું આ કેમ થાય તો પેલા આ પાર ટોપિક તમારે તૈયાર હોવા જોઈએ આ ટોપિક તૈયાર હશે તો તમને હું ગેરંટી આપું છું કે બધા દાખલા આવડશે પછી નો આવડે તો મને પૂછજો તમને બરાબર એટલે ખાસ હજુ દરરોજ તમે આ 5 ટોપિક ઉપર વ્યવસ્થિત રીતે ધ્યાન આપો પાકા કરો લખી લખીને પાકા કરો 5 વખત 10 વખત આ એક વખત ક્લિયર થઈ જાય તો બે પ્રકરણ 8 અને 9 એકદમ ઈઝીલી ક્લિયર થઈ જશે ઓકે એટલે ખાસ કે આ તૈયાર કરી નાખજો પહેલા હવે વિદ્યાર્થી મિત્રો બાકીના દાખલા છે ધીરે ધીરે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું